નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું સમીર વાત કરીશું હવામાનની આવતા દિવસોની અંદર ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે એની વાત કરવાની છે પણ સૌથી પહેલાં મારે તમને એ કહેવું છે કે કચ્છ અને બનાસકાંઠા આ બંને જિલ્લાના ખેડૂતોને આપણી રાજ્ય સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે જે સહાય ખેડૂતો માંગી રહ્યા હતા કે અમને નુકસાન થયું છે હમણાં થોડા સમય પહેલાં આપણે જોયું હતું કે બીપોર જોઈ વાવાઝોડું આવ્યું હતું જે કયામત લાવ્યું હતું તેના કારણે કચ્છની અંદર અને બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના બાકીના પણ જિલ્લા સાબરકાંઠા હોય અથવા તો એ બાકીના અરવલ્લી જેટલા જિલ્લા હોય એ બધામાં નુકસાન થયું હતું બીપોર જોઈ લેન્ડ થયા બાદ એક બે દિવસો સુધી આ સતત વરસાદ ત્યાં પડ્યો હતો રાજસ્થાનમાં પણ ભયાનક પરિસ્થિતિ રહી હતી તેના કારણે બાગાયતી પાકોને ઘણું બધું નુકસાન થયું હતું બાકી જે ખેતરના પાકો હતા એ સમયે તો નહોતા લેવાય એટલા માટે એટલી બધી તકલીફ તો નથી થઈ પરંતુ જે બાગાયતી પાકને નુકસાન થયું છે એની જાહેરાત કરવામાં આવી છે સહાય પેકેજ આપવામાં આવ્યું છે બસો ચાલીસ કરોડ રૂપિયાનું સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે જો જેટલા પણ વિસ્તારોની અંદર પાંચ ટકાથી તેત્રીસ ટકા નુકસાન થયું હોય તો એને પણ સહાય આપવામાં આવવાની છે તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું હોય તો એને પણ સહાય આપવાની છે અલગ અલગ અને એસડીઆરએફનો જે કોટા છે એના અંતર્ગત પણ સહાય આપવાની છે એટલે અલગ અલગ અમાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે કે એટલી એટલી રકમ ખેડૂતોને આપવામાં આવશે આ સિવાય અત્યારે આપણે હવામાનની પણ વાત કરીએ કે હવામાન કેવું રહેવાનું છે તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે આજના દિવસમાં તો આગાહી કરવામાં જ આવી હતી કે આજની તારીખમાં ગુજરાતના બધા જ વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું હતું એટલે કે ભારે વરસાદ પડવાનો હતો પરંતુ અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો અમુક જિલ્લાઓની અંદર વરસાદ આંશિક વરસાદ રહ્યો હતો પરંતુ એટલો બધો ખાસ વરસાદ નથી રહ્યો આવતીકાલની પરિસ્થિતિ કેવી રહેવાની છે આવતીકાલની પણ વાત કરીએ તો આવતીકાલમાં સૌરાષ્ટ્રના જે જિલ્લા છે એટલે કે દરિયાકાંઠાવાળા જિલ્લા અને બાકી દક્ષિણ ગુજરાતના જિલ્લા છે એ બંને જિલ્લા એટલે કે ગીર સોમનાથ જુનાગઢ ભાવનગર અમરેલી ત્યારબાદ ઉપર બોટાદ બાજુનો વિસ્તાર છે અથવા તો ભરૂચ નવસારી વલસાડ તાપી ડાંગ પંચમહાલ ખેડા નર્મદા આ બધા જ વિસ્તારની અંદર વરસાદ આવતીકાલે પડવાનો છે ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અથવા તો આ જિલ્લાઓની અંદર અમુક અમુક જગ્યાઓમાં અથવા તો અમુક ક્ષેત્રોમાં ભારેથી થોડો ઓછો વરસાદ પડી શકે છે પરંતુ ત્યાર પછી સતત બે દિવસ સુધી આંશિક શાંતિ રહેવાની છે કારણ કે હવામાન વિભાગે કોઈ આગાહી નથી આપી ત્યારબાદ અઢાર તારીખે દક્ષિણ ગુજરાતના જિલ્લા એટલે કે નવસારી સુરત અને વલસાડ આ ત્રણેય જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા આપણે સમજીએ કે કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડવાનો છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બે મોડલ આપણે જોઈશું જેનાથી આપણે સમજી શકાય કે ક્યાં ક્યાં વરસાદ છે હાલ અને કેટલા કેટલા વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે એક તો આપણે ઝૂમ અર્થ જોવાના છીએ અને ત્યારબાદ વિંડી જોવાના છીએ તો ઝૂમ ઝૂમ અર્થથી અત્યારે દેખાઈ રહ્યું છે કે જેમ હવામાન વિભાગે કહ્યું હતું કે આટલા ગુજરાતની અંદર આ વિસ્તારોની અંદર વરસાદ થઈ શકે છે તો અહીંયા જોઈ શકાય છે કે દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો અને સૌરાષ્ટ્રનો આ પટ્ટો જે દરિયાઈ પટ્ટો છે એમાં વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે ત્યારબાદ આ સોળ તારીખની પરિસ્થિતિ છે બાકી આપણે વિંડીના માધ્યમથી પણ જોઈએ કે કેવો વરસાદ રહેવાનો છે તો વિંડીથી પણ અહીંયા જોઈ શકાય છે કે વરસાદ આપણા ભારતના ઉત્તરના ભાગની અંદર નેપાળની અંદર અને ચીનનો જે ભાગ છે એની અંદર થઈ રહ્યો છે બાકી અહીંયા વિશાખાપટ્ટનમ છે બિહાર છે અથવા ઝારખંડ છે અને આ પશ્ચિમ બંગાળવાળો વિસ્તાર છે અને આ હૈદરાબાદવાળો વિસ્તાર છે આ બધા જ વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે સારો પડી રહ્યો છે અહીંયા માલાબાર ટાપુ પર અને કોકણ રિજનમાં પણ વરસાદ પડી રહ્યો છે હાલ પૂરતો પણ આના પછી આપણે અત્યારે જોઈએ હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે ગુજરાતની પરિસ્થિતિ કેવી રહેવાની છે તો ગુજરાતનું આપણે જોઈએ તો પંદર તારીખ એટલે આજે તો ઓલ ગુજરાતની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ પંદર તારીખે આ બધા જ વિસ્તારોની અંદર એટલે કે સૌરાષ્ટ્રના ઉપરના વિસ્તાર કચ્છમાં ઉત્તર ગુજરાતની અંદર નો વોર્નિંગ આપવામાં આવી છે એટલે કે આમાં વરસાદ નથી પડવાનો અને જો પડે તો પણ છાંટા પડવાના છે બાકીના જિલ્લા કયા છે ગીર સોમનાથ અમરેલી જુનાગઢ ત્યારબાદ ભાવનગર અમદાવાદ અને બાકીનો પણ આ આદિવાસી પટ્ટો એના સિવાય વલસાડ નવસારી ડાંગ છોટા ઉદેપુર બાકીવાળો વિસ્તાર ભરૂચ ને આ બધા જ વિસ્તારની અંદર ટૂંકમાં વરસાદ પડવાનો છે પંચમહાલમાં પણ વરસાદ પડવાનો છે મહીસાગરમાં પણ વરસાદ પડવાનો છે દાહોદમાં પણ વરસાદ પડવાનો છે અને આ બધા જ વિસ્તારની અંદર આવતીકાલે એટલે કે પંદર તારીખે વરસાદ પડવાનો છે પરંતુ પંદર તારીખ બાદ સોળ અને સત્તર તારીખે એકદમ શાંતિ રહેવાની છે એટલે કે આ બે દિવસ વરસાદ નથી પડવાનો અને જો કદાચને પડે ને તો પણ સાવ ઓછો વરસાદ પડવાનો છે જો અહીંયા જોઈ શકાય છે કે નો વોર્નિંગ આપવામાં આવી છે આખું ગ્રીન આપવામાં આવ્યું છે સત્તર તારીખે પણ એવી જ રીતના પરિસ્થિતિ રહેવાની છે એટલે કે સોળ સત્તર તારીખે વરસાદ નથી પડવાનો આપણે અત્યારે જોઈ લઈએ અહીંયા બધે જ ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ અઢાર તારીખની પરિસ્થિતિ જોઈએ તો અઢાર તારીખે દક્ષિણ ગુજરાતના જિલ્લા એટલે કે નવસારી વલસાડ અને સુરત આ ત્રણ જ જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા આપવામાં આવી છે અને ભારે વરસાદ એટલે આખા જિલ્લાની અંદર અમુક અમુક વિસ્તારમાં અથવા તો અમુક ક્ષેત્રમાં વરસાદ પડી શકે છે તો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી એ માહિતી હતી ત્યારબાદ આપણે વેધરનું એનાલિસિસ પણ કરી લઈએ કે રિપોર્ટ જોઈ લઈએ ડેલી વેધર રિપોર્ટ શું કહી રહ્યો છે તો એનાથી આપણે સમજી શકીએ વિસ્તૃતમાં કે કયા કયા વિસ્તારની અંદર વરસાદ રહેવાનો છે કારણ કે સાત દિવસની આગાહી આપવામાં આવી છે તો એ સાત દિવસની અંદર કયા કયા દિવસે કેટલો કેટલો અને કયા જિલ્લામાં વરસાદ રહેવાનો છે તો આ ચૌદ તારીખે આપણે જોઈ શકાય છે કે એલર્ટ આપી છે ત્યારબાદ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત દિવસની એલર્ટ આપવામાં આવી છે આપણે જોઈ લઈએ કે કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડવાનો છે તો પછી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ આ બધા વિસ્તારની અંદર વરસાદ પડવાનો છે અને સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગરમાં વરસાદ પડવાનો છે ત્યારબાદ સીધું આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાનો છે અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડવાનો છે અને ત્યારબાદ વરસાદ સાવ ઓછો થઈ જવાનો છે એટલે આપણે જોઈ શકાય છે કે આ બે દિવસ સતત શાંતિ રહેવાની છે ત્યાર પછી વરસાદ પડવાનો છે પણ દક્ષિણ ગુજરાતમાં પડવાનો છે કયા કયામાં સુરત નવસારી વલસાડ જે આપણે હમણાં થોડા સમય પહેલાં જોયું અને પછી પણ બે દિવસ સતત શાંતિ રહેવાની છે એટલે કે વીસ એકવીસ તારીખમાં શાંતિ રહેવાની છે અને બાકી આ બધા આંકડા આવ્યા છે વરસાદના આંકડા તો આથી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી કે કયા વિસ્તારની અંદર કેટલો વરસાદ પડ્યો છે ધન્યવાદ